આજ મામલે વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા જિગ્નેશ. જિગ્નેશ, આખરે વાલીઓનું શું માંગ છે? શું વાલીઓ કહી રહ્યા છે અને એ મામલે શાળા સંચાલકો કોઈ સ્પષ્ટતા આપી રહ્યા છે? જિગ્નેશ. જય, જે પ્રકારે તગડી ફી વસૂલવાની હોય ત્યારે કોઈપણ શાળા સંચાલક તેમાં પાછી પાની નથી કરતા, પરંતુ જ્યારે બાળકોને કે વાલીઓને કોઈ વ્યવસ્થા આપવાની હોય ત્યારે આ જ સંચાલકો પાંગડા સાબિત થતા હોય છે. બોપલના તેજસ સ્કૂલના આ દ્રશ્યો છે કે જ્યાં છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજ લાઇનનું પાણી અહીં ઉભરાઈ રહ્યું છે. વાલીઓની વાત માનીએ તો લગભગ એક વર્ષથી આ જ પ્રકારની સમસ્યા સર્જાઈ રહી છે. માત્ર આ જે મુખ્ય માર્ગ છે જે સ્કૂલમાંથી બહાર આવે છે ત્યાંનું જ નહીં, પરંતુ શૌચાલયમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. સાથે જ જે પ્રકારે અલગ અલગ નામથી જે તેજસ સ્કૂલમાં અલગ અલગ સ્કૂલ ચલાવવામાં આવી રહી છે, કોઈ પણ પ્રકારે વેન્ટિલેશન રાખવામાં નથી આવ્યું, સાથે જ કોઈ પણ પ્રકારનું મેદાન રાખવામાં નથી આવ્યું. વાલીઓની પૂરેપૂરી નારાજગી જોવા મળી રહી હતી કેટલાય દિવસોથી. આખરે તેઓએ હવે બાયો ચડાવી અને વિરોધ કર્યો હતો અને સંચાલકોને બાનમાં લીધા હતા. કેટલાક વાલીઓ સાથે વાત કરીશું. કયા પ્રકારની આપની સમસ્યા છે, શું મુદ્દો છે? મારું બાળક આ સ્કૂલમાં ભણે છે. જે ગટર લાઈન તમે અત્યારે જો, એ હાલનું નિવારણ છે. જ્યારે અમે સ્કૂલમાં કહીએ છીએ કે આ ગટર લાઈનનો તમે કોઈ નિકાલ લાવો, તો અમને એમ કહે છે કે તમારો ગટર લાઈનનો 24 કલાકમાં નિકાલ આવશે, અત્યારે આવશે, કાલે આવશે. પણ કેટલા છેલ્લા ટાઈમથી અઠવાડિયું સારું હોય છે ને એક અઠવાડિયું ગંદુ હોય છે. બાળકો બીમાર ના પડે તો શું થાય? આ ગંદકી જ છે એક પ્રકારની, એમનો કોઈ નિકાલ નથી આના માટે. આપ શું માનો છો જે પ્રકારે છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજ લાઈનની સમસ્યા છે તેને લઈને? ગઈ વખતે બી આ જ હતું અને આ વખતે બી આ જ છે. અમે કેટલાય વાલીઓ બોલ્યા છે પણ કઈ નિકાલ નહીં આવતો. આ 10-15 દિવસ થી આજે લગભગ, પણ આજે બધા ઊભા છે એટલે એના માટે જ ઊભા છે કે આનો કઈ નિકાલ આવે. ટૂંકમાં કહીએ તો છેલ્લા કેટલાય સમયથી કોઈ પણ પ્રકારનો નિકાલ આવતો નથી. અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. કેટલાક અન્ય વાલીને પણ પૂછીશું કયા કયા મુદ્દા છે જેને લઈને આપને વિરોધ કરવાની ફરજ પડે. સાહેબ, અમે ઘણા દિવસથી આ લોકોને કીધું કે આ ડ્રેનેજનું પાણી ઉભરાય છે. આજે અમે એને કહેવા માટે આવ્યા તો અમને એમ કહે છે કે ભાઈ આવડાવાળા અમને કીધું છે 30 દિવસમાં થઈ જશે. આ આવડાની જવાબદારી નથી, સ્કૂલની જવાબદારી છે. સ્કૂલમાં છોકરાને પીવાનું પાણી નથી મળતું, પ્લેગ્રાઉન્ડ નથી, બહાર પાર્કિંગની વ્યવસ્થા નથી. આપ સાંજે આવો તો જોઈ શકો છો અહીંયા કેટલો ટ્રાફિક જામ થાય છે. આનું વારંવાર રજૂઆત કરવા છતાં ક્યારે આ લોકો નિવારણ લાયા નથી. અમે આજે સવારના અહીંયા આગળ આવ્યા છીએ તો અમને કોઈ જવાબ આપતા નથી આ લોકો. અમે એમની એક જ રજૂઆત કરી કે ભાઈ અત્યારે પરમેનન્ટ સોલ્યુશન ના આવે તો ટેમ્પરરી સોલ્યુશન લાવો. તો બી અમને એમ કહે છે કે ખાલી તમે લોકો આવો, અમે અહીંયા ગટર સાફ કરાવડાવી દઈશું. આ એક જ વાત કરે છે. સાહેબ, ફીની 6 મહિનાની ફરજિયાત આ લોકો એમ કહે છે ફરજિયાત 6 મહિનાની ભરવી પડશે. 6 મહિના નહીં ભરવી હોય તો ઉપર તમે મેનેજમેન્ટને મળો. સાહેબ, કાયદો એવો છે કોઈ બી વાલી ભરાવી ના શકે, દરેક મહિનાની ફી આપી શકે લોકો, પણ આ લોકો ફરજિયાત એવી તમને કહે છે કે ફરજિયાત તમે 6 મહિનાની ફી ભરવી જ પડશે. ટૂંકમાં કહીએ તો ફી ભરવા માટે ખૂબ જ દબાણ કરવામાં આવતું હોય છે, અવારનવાર દબાણ કરાતું હોય છે, પરંતુ જ્યારે ફેસિલિટી આપવાની વાત આવે તો આ જ સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારની ફેસિલિટી આપવામાં, કેટલા ક્લાસરૂમ બતાવવાના અમે પ્રયત્ન કરીશું કે જે ક્લાસરૂમ છે કે જ્યાં નાના ભૂલકાઓ અહીં અભ્યાસ કરતા હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારનું અહીં પણ વેન્ટિલેશન જોવા મળતું નથી. જે પ્રકારે આ ક્લાસરૂમ છે, ક્લાસરૂમમાં નાના ભૂલકાઓ અભ્યાસ માટે તો આવતા હોય છે, પરંતુ અહીં કોઈ પણ પ્રકારે વેન્ટિલેશનના અભાવના કારણે બાળકોને રહેવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અન્ય પણ એક ક્લાસરૂમ છે કે જ્યાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. જે બાળકો છે તે અવારનવાર આ બાબતે પોતાના વાલીઓને ફરિયાદ કરતા હોય છે, પરંતુ માત્ર ને માત્ર બહારથી જે લૂકમાં સારી સ્કૂલ દેખાય તે માટે ગ્લાસ લગાવી દેવામાં આવ્યા છે અને કોઈ પણ પ્રકારનું વેન્ટિલેશન રાખવામાં આવ્યું નથી, જેના કારણે બાળકો પણ પરેશાન છે, વાલીઓ પણ પરેશાન છે. તો સ્કૂલના સત્તાધીશો આ બાબતે માત્ર ને માત્ર દિલાસો આપી રહ્યા છે કે કોઈક વૈકલ્પિક વ્યવસ્થા આવનારા સમયમાં કરવામાં આવશે, પરંતુ જયેશ, જ્યારે હવે ડ્રેનેજનું પાણી ભરાયું છે તેને લઈને વાલીઓ ખૂબ જ ગંભીર બન્યા છે. કારણ કે એક બે નહીં, સંખ્યાબંધ બાળકો બીમાર પડ્યા છે, તેને લઈને હવે વાલીઓમાં પણ ભારોભાર રોજ જોવાઈ રહ્યો છે.